વેજલપુરના સબ રજિસ્ટ્રાર વિરુદ્ધ એસીબીએ ગુનો નોંધ્યો છે। અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વેજલપુરના સબ રજિસ્ટ્રાર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। સબ રજિસ્ટ્રાર તુલસીદાસ મારખણા વિરુદ્ધ એસીબીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। દસ્તાવેજની એન્ટ્રી દાખલ કરાવવા માટે માંગી હતી 1,50,000ની લાંચ, ત્યારે એસીબીએ સબ રજિસ્ટ્રાર તુલસીદાસના મકાનના સર્ચ દરમિયાન 58 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા છે। આ સાથે એસીબી તુલસીદાસની ધરપકડ કરવામાં આવી છે, તેમજ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। એસીબીએ સબ રજિસ્ટ્રાર તુલસીદાસના મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, તે દરમિયાન 58 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા। તો હાલ એસીબી તુલસીદાસની ધરપકડ કરવામાં આવે છે, તેમજ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। અમદાવાદના વેજલપુરના સબ રજિસ્ટ્રાર તુલસીદાસ વિરુદ્ધ એસીબીએ ગુનો નોંધ્યો છે। સબ રજિસ્ટ્રાર તુલસીદાસ મારંગણા વિરુદ્ધ એસીબીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં દસ્તાવેજની એન્ટ્રી દાખલ કરાવવા માટે તેઓએ 1,50,000ની લાંચ માંગી હતી। એસીબીએ તુલસીદાસની ધરપકડ કરી છે, તેમજ વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે એસીબીએ તપાસ હાથ ધરતા એસીબીએ સબ રજિસ્ટ્રાર તુલસીદાસના મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, તે દરમિયાન 58 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદના વેજલપુરમાં સબ રજિસ્ટ્રાર વિરુદ્ધ એસીબીએ ગુનો નોંધ્યો છે, શું છે વધુ વિગત? બિલકુલ, જો વાત કરવામાં આવે તો એસીબી દ્વારા એક અરજી મળી હતી કે જેમાં જે મહેસૂલ ખાતામાં કથિત ભ્રષ્ટાચાર થતો હોય તેવી અરજી છે। તે અરજી મહેસૂલ ખાતાની એસીબીમાં મળી હતી, જેના પગલે એસીબી દ્વારા વેજલપુરના સબ રજિસ્ટ્રાર વિરુદ્ધ જે તપાસ છે તપાસ હાથ ધરવામાં આવી હતી। વેજલપુરના સબ રજિસ્ટ્રાર તુલસીદાસ મકવાણા જે છે તેમના દ્વારા દસ્તાવેજ રજિસ્ટર કરવા માટે ₹1.5 લાખની માંગણી છે, તે માંગણી કરવામાં આવી હતી, અને જેના પગલે રાજ્ય એસીબીમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારબાદ જે પ્રમાણે એસીબી દ્વારા તુલસીદાસ મારખણા છે તે મારખણાના ઘરની સર્ચ ઓપરેશન છે, સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં સર્ચ ઓપરેશન દરમિયાન 58 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા, અને તેને પગલે સબ રજિસ્ટ્રાર તુલસીદાસ મકવાણી ધરપકડ છે, તે ધરપકડ કરી વધુ તપાસ છે, તે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। શ્રી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે એસીબીએ તુલસીદાસની ધરપકડ કરી લીધી છે, અને હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। તો દસ્તાવેજની એન્ટ્રી દાખલ કરાવવા માટે સબ રજિસ્ટ્રારે 1.5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। એસીબીએ સબ રજિસ્ટ્રાર તુલસીદાસના મકાનમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું, ત્યારે 58 લાખ રૂપિયા રોકડ મળી આવી હતી। હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવે છે, તુલસીદાસની ધરપકડ પણ કરી લેવામાં આવે છે। અમદાવાદના વેજલપુરના સબ રજિસ્ટ્રાર વિરુદ્ધ એસીબીએ ગુનો નોંધ્યો છે।